બિટકોઈન કેસમાં રાજકોટ કનેક્શન ખુલ્યું, સાથે જ નલીન કોટડિયાની પણ સંડોવણી સામે આવી. સીઆઈડી ક્રાઇમે નાનું આહિર નામના શખ્સ પાસેથી રૂપિયા 25 લાખની રકમ રિકવર કરી છે અને આ 25 લાખ નલીન કોટડિયા દ્વારા આંગડિયા પેઢી મારફતે મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જમીન અને મકાનના ધંધા સાથે સંકળાયેલા નાનું આહિરે 2013માં અમરેલી ખાતે જમીનનો વહીવટ કર્યો હતો. હાલ તો સીઆઈડી ક્રાઇમ 25 લાખની રોકડ અને નાનું આહિરને લઈને રવાના થઈ ચૂકી છે. નાનું આહિર જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલો હોવાની માહિતી સામે આવી છે, જેની પાસેથી રિકવરી કરવામાં આવી છે. 2013માં જમીનનો અમરેલી ખાતે તેણે વહીવટ કર્યો છે, ત્યારે હવે બિટકોઈન કેસો અમરેલી બાદ રાજકોટ કનેક્શન પણ ખુલતું હોવાનું સામે આવી રહ્યું છે. અને હવે લાગી રહ્યું છે કે આ પ્રકારની જે એક બાદ એક આ મામલે અપડેટ સામે આવી રહી છે, નલીન કોટડિયાની મુશ્કેલી વધવાનું નામ લઈ રહી છે. જો કે હજુ પણ નલીન કોટડિયા જે છે તે ભૂગર્ભમાં જ છે. હવે રાજકોટ કનેક્શન સામે આવતા આ મામલે હાલ તપાસ પહોંચી છે રાજકોટ. બિટકોઈન કેસમાં રાજકોટ કનેક્શન ખુલ્યું, સાથે જ નલીન કોટડિયાની પણ સંડોવણી સામે આવી ચૂકી છે. સીઆઈડી ક્રાઇમે નાનું આહિર નામના શખ્સ પાસેથી રૂપિયા 25 લાખની રકમ રિકવર કરી છે અને આ 25 લાખ નલીન કોટડિયા દ્વારા આંગડિયા પેઢી મારફતે મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. જમીન અને મકાનના ધંધા સાથે સંકળાયેલા નાનું આહિરે 2013માં અમરેલી ખાતે જમીનનો વહીવટ કર્યો હતો.